રાજ્યમાં પડી રહેલા વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પાણી ભરાયેલા છે અને વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મોરબીમાં છે અને જે પ્રકારે મચ્છુ 2 અને 3માંથી જે પાણી છોડવામાં આવ્યા અને તેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન જે છે તે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને કપાસનો પાક જે છે તે જાણે નષ્ટ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે ખેતરો જે છે તે હવે દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સરોવર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને હવે આ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જયેશભાઈ સરપંચ છે તેઓ આપણી સાથે છે. જયેશભાઈ, જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે, તંત્રને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી છતાં તંત્રએ ધ્યાન આપ્યું નહીં, કેવી મુશ્કેલી હવે ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો? ખેડૂતને બહુ મોટી નુકસાની અને બહુ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તંત્રના પાપે. અમે 2022-9-2023ના દિવસે આ ડીપનું લેવલ નીચું કરવાનું ઇજનેરને રજૂઆત કરેલી, છતાં પણ કોઈ પણ ધ્યાન દીધું નથી અને આજે આ તંત્રના પાપે જે આ મોલ ખેડૂતોના બૈરા છે, આ પાણીનો ભરાવો થયો, અહીંયા પાણીનો નિકાલ બંધ કરી દીધો. આ રૂર લેવલ નીચું હતું એના ઉપર ને ઉપર આનું કોઝવે બનાવી નાખ્યો. હવે એ કોઝવે અમે રજૂઆત કરી છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી. હવે આ કોઝવે નીચો ઉતરે તો આ ખેડૂતો શિયાળામાં પાક વાવી શકે, નકે આમનામ ખેતરું ભર્યા રહેશે તો સંપૂર્ણ શિયાળામાં ખેડૂતો આનો ઉપજ લઈ શકશે નહીં. આ કેટલા ગામોના ખેતરો જે છે તે આ જ રીતે ભરેલા છે અને કેટલું આ કપાસના પાકને કેટલું નુકસાન પહોંચ્યું? ઓછામાં ઓછા અમારા માળિયા તાલુકાના 6-7 ગામ અમારી બાજુ આજુબાજુના છે એ સંપૂર્ણ કપાસ બપાસ નાશ પામી ગયો છે મચ્છુ નદી ચડી જવાથી. અને અમારા વિરોધકા ફતે પર હરિપર માળિયા આ તો સંપૂર્ણ ટોટલ લોસ જ છે. દીપકભાઈ છે, દીપકભાઈ ખેતીને કેટલું નુકસાન અને કેટલા વીઘા જે ખેતી જે છે એમાં કેટલા કયા કયા પાકોને નુકસાન છે? અમારે કપાસ, તલ, જાલ, બાજરી 2200 વીઘામાં સંપૂર્ણ 100% નુકસાન જ છે. કેમ કે તમે જોવો છો કે ખેતરો જ આખા હોજ બની ગયા છે. અમારે પાકનું તો નુકસાન છે પણ જમીન પણ ધોવાઈ ગઈ છે. તો અમારે આ ખેડૂતોને એવી થઈ ગઈ છે કે જાણે કંઈક આડ વચ્ચે જેવું, કંઈક ફાળ વચ્ચે જેવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જેવું, કંઈક મધ લાડ વચ્ચે જેવું, કે અમારે દર વર્ષે આની આ પરિસ્થિતિ છે અને દર વખતે અમારે રોજે રોજ દર વખતે કૂવો ખોદીને દર વખતે પાણી પીવું એવું છે અને દર વખતે અમારી જમીન પણ ધોવાઈ જાય છે. જે 3-4 વર્ષે અમે હરકી કરીતા વરી પાછા વરસાદમાં નુકસાન થઈ જાય છે. તો અમારી ખેડૂતોની હાલત એટલી કફોડી છે ને કે જેને ખેડૂતોને કોઈ સાંભળતું નથી. કહે છે તો જગતનો તાત પણ કોઈ નથી સાંભળતા અમારી વાત અને અમારા પેટ ઉપર મારે છે લાત, એનો કાયમ અમને લાગ્યો છે આઘાત. તો તંત્રના પાપે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તંત્રની લાત જે છે તે ખેડૂતના જગતના તાત ઉપર પડી રહી છે. અન્ય ખેડૂત જે છે તેઓ આપણી સાથે છે. તમને કેટલું નુકસાન, તમારા જે ખેતી ખેતરમાં શું વાવ્યું હતું ને કેટલું નુકસાન થયું? અમારે કપાસ વાવેલા હતા, કપામાં કાંઈ રહ્યું જ નથી, નદી મચ્છો પડતા કાંઈ રહેવા જ નથી દીધું, દરિયો બની ગયો હોય તમે જોઈ લ્યો આખે બધે, કે પાણી પાણી જ છે, કપાનો કોઈ છોડવું રહ્યું જ નથી. કેટલો ખર્ચો કર્યો હતો તમારા ખેતરમાં? ખર્ચા અત્યારે નિંદી ખાતર બિયારણ મોંઘા ભાવના નાખી નાખી અને ખૂબ ખર્ચા કર્યા. અમે અત્યારે લેવાનો ટાઈમ આવે તો નદી આવી આ બધું પતાવી દીધું, કાંઈ રહ્યું નથી. શું કહેશો, કેટલું નુકસાની, કેટલું નુકસાની જાય? સંપૂર્ણ નાશ થઈ ગયું છે. વેજ વિદર્કાની 2200 વીઘાની જમીન છે, તેમાં પાણી 3 દિવસથી સતત પાણી ફરી વળતા કપાસ, જુવાર, બાજરી, મકાઈ લગભગ વસ્તુ નષ્ટ થઈ ગઈ છે અને લગભગ 1 કરોડ રૂપિયા જેટલું નુકસાન વેજ વિદર્ક ગામને છે. તો ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં છે કારણ કે ખેતીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે અને ફરી એકવાર તંત્રના પાપે જગતનો તાત લાચાર બન્યો હોય તેવી સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.